वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં સદગુરુ આધારાનંદ સ્વામી અદ્ભુત નોંધ લે છે લીંબડી ગામમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે ચાલુ પ્રસંગ આપણે શ્રવણ કરી રહ્યા છીએ ભગવાનની મૂર્તિ અતિ દિવ્ય છે ભગવાનના અંગ પ્રત્યંગ દિવ્ય છે ભગવાનના વસ્ત્ર અલંકાર આભૂષણ પણ દિવ્ય છે ભગવાનના સંબંધમાં આવેલા સંતોને ભક્તો પણ દિવ્ય છે ભગવાનના સંબંધમાં આવેલા વૃક્ષ વેલી લતા વિગેરે પણ દિવ્ય છે ભગવાનના સંબંધમાં આવેલી ધરતી પથ્થર પાણી એ પણ દિવ્ય છે આ દિવ્યતાનું વર્ણન કરતા કરતા આધારંદ સ્વામી નોંધ લે છે ભગવાન શ્રીનો સિદ્ધાંત બધા યાદ રાખવા જેવો છે દ્રષ્ટે જો ન રહી અંધા માયા કે પર દે પરે હે બંધા माया के पर दे परे हे बंधा हरी प्रताप अति प्रगट जो हरि प्रताप अति प्रगट जो ताके देखे न आवत को ताके देखे न आवत को જેની દ્રષ્ટિ માયક છે તેને સત્યનું જ્ઞાન નથી માટે તે અંધ છે માયાના પડદા ઉપર બંધાયેલો છે ભગવાન શ્રીહરિનો અતિ પ્રગટ પ્રતાપ માઈક દ્રષ્ટિ વાળાને દેખ્યામાં આવતો નથી આ વાત આપણે ગઈકાલે સાંભળતા હતા ભગવાન શ્રીહરી તો ભગવાન છે ભગવાન શ્રેહરી તો ચુંબક છે પણ આપણે લોઢા નથી થયા ને એટલા માટે આપણું અંતર ખેંચાતું નથી ભગવાન તો ચુંબક નો પહાડ છે જીવ પ્રાણી માત્રના મન બુદ્ધિ એને ખેંચ્યા છે આપણે જો સાચા એવા બનીએ ને તો ભગવાનની મૂર્તિમાં ખેંચાતા વાર નથી લાગવાની કેટલી સરસ સ્વામીએ વાત કરી આકાશમાં સૂર્યોદય થાય પૃથ્વીના ખૂણા ખૂણામાં પ્રકાશ પથરાય તેમ છતાં ઘુવડની આંખમાંથી અંધકાર દૂર થતો નથી ઘુવડનું અંધારું જતું નથી આખી સૃષ્ટિ નવ પલ્લવિત બને જગતમાં ચારે બાજુ કિલકલાટ થઈ જાય તેમ છતાં ગુવળના ઘરમાં તો સનસનાટી જ રે કારણ શું ગુવળની આંખ એનો દોષ છે આવા મહારાજ આપણને મળ્યા જે મહારાજની મૂર્તિના યોગ્ય કરીને મુક્તાનંદ સ્વામીએ મહા સુખ લીધું એ મારું મન ગમતો કરી માવ સુખડો આપ્યો રે મુક્તાનંદ સ્વામીનું કીર્તન સ્વામી એમ લખે આ પુરુષોત્તમ નારાયણ કેટલા દયાળુ છે પોતાના ભક્તની મરજી આગળ પોતાની મરજી છોડી દે છે પોતાના ભક્તને રાજી કરવાને માટે પુરુષોત્તમ નારાયણ આ જગતની ગતિને પણ બદલી નાખે છે આપણે જાણીએ છીએ કંઈક એવી કથાઓ છે ભગવાનની મૂર્તિમાં મહાસુખ છે મહાસુખ સવાલ ક્યાં છે આપણી પાત્રતામાં મેં ના સિંહણના દૂધને તમારે ઝીલવું છે ને તો સુવર્ણનું સોળ વલ્લું જોશે ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડનું સુવર્ણ પાત્ર હશે ને એમાં જ સિંહણનું દૂધ ટકશે ઠીકરાના વાસણમાં સિંહણનું દૂધ ટકે નહીં એમાં ભેંસ કે બકરાનું દૂધ ટકે બસ એવી જ રીતે આપણું હૃદય સુવર્ણ પાત્ર જેવું શુદ્ધ બને જેમ સોનામાં બીજા ધાતુ ભળી જાય છે ખબર નથી પડતી એમ આપણા હૃદયને વિશે એટલા બધા ભાગ ભળી ગયા છે આપણને ખબર નથી એ બધા ભાગ નીકળી જાય શુદ્ધ સુવર્ણનું પાત્ર બની જાય ને તો ભગવાનની મૂર્તિનું મહા સુખ એમાં ટકે છે હા એ સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે માંદા ને તો મગ ઉદ કે આરામ રે સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે નટું દાદા ઘરમાં લગ્ન હોય ઢોલ ઢબુકતા હોય વાજિંત્રો વાગતા હોય લોકો નાચતા હોય ચારે બાજુ સુગંધ સુગંધ ને સુગંધ થયો હોય આનંદ કિલ્લોલ છવાઈ ગયો હોય એમાં બરફી પેંડા બરાબર બનાવવા હોય ખોબે ખોબે પીરસાતા હોય પણ કોણ ખાઈ શકે જેને કમળો થયો હોય બોલો આપો જે બે ખોબા ખાઈ શકશે જેની હોજરી નબળી પડી ગઈ છે રોગે કરીને જેની હોજરી જ ખલાસ થઈ ગઈ છે એ પેંડાનો મેસુબનો સાટાનો જલેબીનો સ્વાદ કેમ ચાખી શકે આ જગતના સામાન્ય દ્રષ્ટાંત અરે નિષ્કુળાંત સ્વામી કેવી સરસ વાત લખી ગોળનું રે ને નવ ગમે રે કેવો સરસ મજાનો ગોળ હે શેરડીના સાથા પીલાતા હોય એ સિંચોડો ચાલતો હોય તાજો રસ નીકળતો હોય મામા અને કડાઈમાં ઉકળતો હોય ને એમાં પછી તાજો ગોળ તૈયાર થયો હોય પણ સ્વામી કહે છે આવો સરસ મજાનો ગોળ જૂના સમયના માણસો તો છે ને ને આવો તાજો ગોળ હોય વાડીમાં જાય તો પાંચસો ગ્રામ કિલો કિલો ગાળ બેઠ બેઠા બેઠા ત્યાં ત્યાં પાણી વગર ખાઈ જતા બોલો પણ એ જ ગોળ જો ગીંગાને નાખવામાં આવે ને તો ગીંગો મરી જાય એ ગોળનું તે ગાડો રે ગીંગા ને નવ ગમે રે હારે તેને પરુ પુરીસ શું પ્રેત રે પુરીસ એટલે ટોયલેટ વિષ્ટા વિષ્ટાના કીડાને કેવી રીતે ગોળનું ગાડું ગમે એને શું ખબર પડે આ ગોળમાં શું સ્વાદ છે એને તો જન્મ બદલવો પડે એને તો કીડાનું શરીર છોડી અને માણસના શરીરમાં આવવું પડે તો ખબર પડે ગોળમાં શું સ્વાદ છે એમ જગતના જીવોને શું ખબર પડે બંદર ક્યાં જાને કા સ્વાદ ખાખરાની વળી હે સાકરનો સ્વાદ આવે ખરો દાદા હે એને સરસ મજાની મીઠી મીઠી મધ જેવી કેરી એ ખાખરામાં જાતિ જિંદગી રહી હોય ખિસકોલી એને ખબર પડે આ જગતના ખાખરાના વનમાં અટવાયેલા આપણે કેસરની મીઠી મધ જેવી કેરી કરતા પણ મીઠા મધ જેવા મારા મહારાજ એનો સ્વાદ જગતના અટવાતા ભટકાતા જીવોને કેમ આવે કેવી રીતે આવે એટલા માટે હું કહું છું જગતમાંથી વૃત્તિ થોડી પાછી વાળીએ મહારાજના દર્શન કરીએ આવી સરસ કથા વાર્તા સાંભળીએ મારે કેવું નહીં પડે તમારું હૃદય સ્વીકારશે તમારા હૃદયના અનુભવો સ્વીકારશે એટલું નહીં તમારી આસપાસના માણસો હા પાડશે કે આ માણસને અમારા કરતા કંઈક વિશેષ મળ્યું છે ભગવાન એની સાથે છે એના જીવનના દરેક કાર્યો નિર્વિઘ્ન થવા લાગ્યા અરે અમારા આ ભાઈ બોલે છે ને એમ જ થાય છે આ સારા સારા હરિભક્તોની વાત કરું છું નોર માણસા ગામનો વાલેરો વરુ લૂંટારો હતો ખૂનખાર લૂંટારો કેટલાને મારી નાખ્યા કાપી નાખ્યા અને ગુણા સ્વામીનો યોગ થાય કંઠી પહેરે ભગવાનના પરમ એકાંતિક ભાગવત ભક્ત બને અને પછી તો કહેવાય છે વાલેરા બાપુ બોલે ને એમ થાય ઇતિહાસમાં કંઈક એવી કથા છે બાપુથી બોલાઈ ગયું હોય ને એક ગામનો પટેલ જતો હશે પાંચ ડગલા પાછળની પત્ની પટેલ નીકળ્યા વાલેરા બાપુ તો હાથમાં માળા લઈ ચોકમાં બેઠા છે બાપુને જય જયસ્વામી કર્યા અરે પટેલ ક્યાં ચાલ્યા એટલે પટેલે વાત કરી કે બાપુ ઘણી બધી દવાઓ કરી છતાં દીકરો થતો નથી શેરમાટીની ખોટ છે એટલે હવે આ નવી પત્ની કરી છે એમાંય થતો નથી એટલે સાંભળ્યું છે આપણા નગરની સામે એક બાપુ રે છે બાપુની મઢી છે એ બાપુનો દોરો લેવા જાઉં છું વાલેરા બાપુએ કહ્યું કે બે બે પત્ની કરી તો બે ને લઈને જવું તું તારે ત્યારે પેલો પટેલ એમ બોલ્યો કે જૂની પત્નીમાં હવે મને હેત રહ્યું નથી અને દીકરો થાય તોય શું ના થાય તોય શું બાપુને થયું આ સંસારમાં જીવો આવી રીતે કંઈક લોકોને હેરાન કરે છે પોતાની વાસના પોતાની ઈચ્છાઓ પોતાના રાગને લીધે કઈક લોકોને ઘરમાં ને ઘરમાં દુઃખી કરે છે વાલેરા બાપુ બાપુ એમ માળા કરી કે તારે આખી દુનિયામાં જેટલા દોરા કરવા એટલા કરજે પણ જા આ સ્ત્રીને તો દીકરા નહીં થાય પણ તારી જૂની સ્ત્રી છે ને બે દીકરા થશે જા એક સમયનો ખ્યાત નામ લૂંટારો કહેવાતા એવા વાલેરા વરુ પરમ એકાંતિક ભગવાનના ભક્ત થાય અને કહેવાય છે વાલેરા બાપુના એવા કેટલા દાખલાઓ છે બીજી ધાતુ ઉમેરાઈ જાય ને ભળી ગયું હોય ને એ સોનાને શુદ્ધ કરવું પડે શુદ્ધ કરવા માટે અગ્નિ ઉપર તપાવવું પડે અગ્નિ ઉપર તપાવે ને ભડ ભડતી આગ હોય ને એના ઉપર અગ્નિ પર મૂકે ને સોનું આખું પાણી પાણી થઈ જાય ખબર છે ને પીગળી જાય એવું સોનું પીગળે એવું સોનું પીગળે એવું સોનું પીગળે એમાં પછી બીજી ધાતુ હોય ને બધી ધાતુ બળી જાય સોનું બળતું નથી અને શુદ્ધ સુવર્ણ ટકે છે બસ એમ આપણા આ આત્માની અંદર આત્મા તો શુદ્ધ છે પણ તેમ છતાં ચેતનીમાં ડંખ બેસી ગયો છે ચેતન્યને પાંસ લાગી ગયો છે અજ્ઞાનનો મોહનો માયાનો અને એ અજ્ઞાનના મોહના માયાના પાસને દૂર કરવા માટે અગ્નિમાં શેકાવવું પડશે કઈ અગ્નિ ધર્મની અગ્નિ નિયમની અગ્નિ તપની અગ્નિ ત્યાગની અગ્નિ આ બધું છોડી અગ્નિમાં ભલે આપણે જગતના જીવો ફેલ ફતુર કરે બધા છોડી દેશું જગતના જીવો જીવેના કરતા જુદી રીતે જીવીશું જગતના પાંચ માણસો મશ્કરી ભલે કરે એને કરવા દઈએ આવી રીતે આ જગતની રીત કરતા જુદી રીતે આપણે રહીશું જોઈશું જમીશું પીશું બધી ક્રિયા આપણી જુદી હોય પણ આ તાપમાં નિયમ ધર્મ ત્યાગ વૈરાગ્યના તાપમાં તપતા 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 એક દિવસ એવો આવશે અંતરની ઈચ્છા માત્ર રાગ માત્ર આસક્તિ માત્ર વાસના માત્ર બળીને ખાખ અને ત્યારે ભગવાનની મૂર્તિનું જે મહાસુખ આવશે ને કેટલી અદભૂત વાત છે મહારાજે આગળ પણ ઘણી વાર કહ્યું અમારી વાત અમાયિક છે જ્યાં સુધી હૈયામાં માયાનો ભાવ હશે ને ત્યાં સુધી અમારી વાત નહીં સમજાય મહારાજના શબ્દો એ માયાનો ભાવ તે શું મહારાજ કહે છે માન અને અપમાન જ્યાં સુધી અસર કરે છે ત્યાં સુધી સમજવું હજી અંતરમાં માયાનું જોર છે ઘણી બધી પડી છે હવે ક્યાં તમે શોધવા જાઓ બોલો આવા શબ્દની જેને અસર ન હોય સદગુરુ ગોપાલંદ સ્વામી કહે મોટા સત્પુરુષો તો શું સમજતા હોય શબ્દ એ તો આકાશનો ભાગ છે ગમ્ય તેવા શબ્દ સાંભળે એને શબ્દની અસર જ ન થાય ગમ્યેવા પ્રશંસાના સ્તુતિના શબ્દ સાંભળે એ ફૂલાઈ પણ ન જાય ગમ્ય તેવી નિંદા કુથલી ટીકા ટિપ્પણી સાંભળે છતાં છતાંને રંચ માત્ર ફેર ન પડે તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો એન કેનચિત અનિકેતઃ સ્થિરમતિ ભક્તિમાનમે પ્રિયો નરઃ ભગવાનને અત્યંત પ્રિય સંત એના લક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના દ્વાદશ અધ્યાયમાં જે કહ્યા એમાંનું એક લક્ષણ સ્તુતિ અને નિંદા જેના માટે સરખા બની ગયા હોય આ અમાયિક સ્થિતિને પામેલા ભક્તનું લક્ષણ છે હવે જુઓ તમને થોડું કહું વાંધો ક્યાં આવે છે દાદા ખાચર હતા જીવા ખાચર હતા બંને મહારાજની સાથે રહેતા હતા બંને ગઢપુર ગામના જ હતા બંને મહારાજના વાલા અને લાડીલા ભક્ત હતા મહારાજના ઘણા બધા ઐશ્વર્યો અનુભવ્યા હતા શ્રીજી મહારાજને ભગવાન તરીકે જાણ્યા હતા ખૂબ સેવા કરી હતી જીવા ખાચર દાદા ખાચરના કાકા હતા દાદા ખાચરના પિતાજી ભલખાચર એના ભાઈ જીવાખાચર કેટલી એણે મહારાજની સેવા કરી હતી મહારાજ બીમાર હતા મહારાજને પોતાના ઘરમાં રાખ્યા મહારાજને રાત્રે ઠંડી લાગે શિયાળાના દિવસો તાપણું કરવા માટે ઘરમાં નવા ઢોલિયા હતા ને નવા ઢોલિયાઓ ફાડી ફાડી એના લાકડા સળગાવીને મહારાજને તાપણું કરાવ્યું સેવા જુઓ મહારાજ બીમાર હતા વધારે બીમાર થયા મહારાજને જાડા થઈ ગયા એવા સમયમાં જીવા ખાચરે મહારાજને ઠંડીમાં દૂર ઝાડે ફરવા ન જવું પડે ઘરના ચૂલાઓ એને ખોદી નાખ્યા અને મહારાજ માટે ટોયલેટ જવાની વ્યવસ્થા ત્યાં કરાવી બોલો આવી સેવા કરનારા જીવા ખાચર પણ માઇક ભાવ ટાળ્યો નહોતો અંતરમાં માન અપમાનની અસર થતી હતી રોજ સભામાં દાદા 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 ખાચરના વખાણ થાય મહારાજના મોઢે દાદો ખાચર સંતો ભક્તોના મોઢે દાદો ખાચર અને જીવા ખાચરના પેટમાં તેલ રેડાય સેવા તો હું પણ કરું છું ભક્તિ તો હું પણ કરું છું તો દાદાનું એકલાનું જ કેમ નામ ઈર્ષ્યા અદેખાઈ કહેવાય છે ને દુનિયાની બધી ખાઈમાં પડેલો માણસ બહાર નીકળે અદે પડેલો માણસ બહાર નીકળતો અદેખાઈ બસ પોતાનો ભત્રીજો જો દાદો ખાચર એનું સારું બોલાય છે એ પણ સહન ન કરી શક્યા અપમાન અસર કરી ગઈ જોયું માઇક ભાવ અસર કરી ગયો જોયું દાદા ખાચર કરવા બદનામ કરવા ઘણા પ્રયત્ન કર્યા નું થયું નહીં નહીં બગડ્યું છેવટે બચાવનાર કોણ છે સ્વામિયણ ભગવાન છે ને શ્રીજી મહારાજને મારી નાખવા માટે કાવતરું કર્યું શ્રીજી મહારાજનું માથું કાપી નાખવા સુધીનું કાવતરું જીવા ખાચરે કર્યું કયા જીવા ખાચર કયા જીવા ખાચર પેલા નહીં હતા જ જે દિવસે માથું કાપવા તૈયારી કરી તે દિવસે સવારે દંડવત કર્યા હતા મહારાજને લો હું કેવા એ માગું છું જોયું એક માઈક ભાવ જો હતો તો ભગવાનની મૂર્તિનું સુખ લઈ ન શક્યા સમજો છો ને તમે અને એની સામે હવે દાદા ખાચરને જોઈએ આપણે દાદા ખાચરને કેટલા દેશકાળ આવ્યા જીવા ખાચરે ભાવનગરના વજેસી દરબારની કાન ભંભેરણી કરી અને દાદા ખાચરના ખડા રોકાવ્યા ખાવાનું અન્ન ખૂટી ગયું દરબારમાં પાંચસો સાધુઓ રહે રોજ સમયા ઉત્સવ થાય હજારો હરિભક્તોની ભીડ જામી અને અનાજના દાણા ખૂટી પડ્યા દાદા ખાચરને ત્યાં આવી પરિસ્થિતિ સર્જાણી તો પણ દાદા ખાચરના ચહેરાની રેખા બદલીને વિચારો તમે એવી પરિસ્થિતિમાં શ્રીજી મહારાજ દાદા ખાચરને આશીર્વાદ આપે આપણે કથા ગુરુજીએ કહી હતી સાંભળી છે ગુરુજીને અતિશય પ્રિય આ કથા કથા છે છે ઘણી કરી એટલે શ્રીજી મહારાજ દાદા આશીર્વાદ આપે દાદા આજે જા ભાવનગર કોર્ટમાં તારો વિજય થશે નિર્ણય આવી જશે એક વાર નહીં બે વાર નહીં અઢાર વખત આશીર્વાદ આપીને મોકલ્યા બોલો કેટલી વાર અરે એક વાર તો એવી કથા છે શ્રીજી મહારાજે પાંચસો સાધુઓને બોલાવ્યા બધાને કહ્યું દાદાની માથે હાથ મૂકો દાદાનો આજે ફતેહ થવો થવો જોઈએ જોઈએ વિજય જ પાંચસો સાધુ માથે હાથ મૂકે માળા કરે મહારાજ કે આજે તારા નિર્ણય આવી જ જવાનો અને દાદા ખાચર જાય આવે કોઈ નિર્ણય થયો ન હોય દાદા ખાચર ને મહારાજ કે દાદા કોઈ નિર્ણય ન થયો મહારાજ ઉદાસ થઈ જાય તો પણ દાદા ખાચર હસતા હસતા કહે અરે મહારાજ તમારી જે ઈચ્છા બસ એ જ મારું પ્રારબારાજ મને કોઈ દુઃખ નથી આટલી આકરી કસોટી શ્રીજી મહારાજે કરી મહારાજ આશીર્વાદ આપે તારો વિજય થશે અને ન થાય તો એને સંશય ન થયો અને જીવા ખાચરનું કેટલું રાખ્યું તો પણ એને સંશય ક્યાં મહારાજને મારી નાખવા સુધીનું કાવતરું કર્યું કારણ એટલું જ માઇક ભાવ કારણ એટલું જ માયાની અસર માન અને અપમાન અસર કરી જાય એવું હૃદયમાં પડ્યું હતું ને તત્વ એ માયાનો ભાગ અંદર પડ્યો હતો ને એને લીધે જયારે ખરેખર ભગવાનને ઓળખવા જોઈએ એવો સમય આવ્યો ને ઓળખી ન શક્યા અને દાદા ખાચરની આટલી આટલી અગ્નિ પરીક્ષાઓ થઈ આટલી આટલી અગ્નિ પરીક્ષા થઈ તેમ છતાં દાદો તો દાદો દાદો ને તમે મને કહો આવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય એ દાદા ખાચર ઉત્તમ બને કે ના બને પૂજ્ય પાઠ ગુરુજી એ વાત કરી છે દાદા ખાચરની બાર વર્ષની ઉંમર ચાર બેનો મોટી દાદા ખાચર ને ચાર બેનોને બધાને મહારાજ કાઢી મૂકે ખબર છે ને હજી તો બારમું નથી આવ્યું એ પહેલા કાઢી મૂકે એક મ્યાનમાં બે તલવાર ન રહે કા દરબારગઢમાં મારા સાધુઓ રહે તો તમે સંસારીઓ નીકળી જાઓ અને તમારે સંસારીઓ રહેવું હોય તો અમે બધા નીકળી જઈએ એટલી નાની ઉંમરનો દાદો હજી પિતા મૃત્યુ પામ્યા છે બારમી બારમું થયું નથી એ પહેલા ભગવાને આટલી મોટી અગ્નિ પરીક્ષા કરી આટલી મોટી અગ્નિ પરીક્ષા દાદા ખાચર ચાર બેનો નીકળી જાય એટલું નહીં દાદા ખાચરને ઉપવાસ હતો એકાદશીનો સવારે પારણા કરવા હતા જીવબા પૂછવા ગયા મહારાજ તમારી આજ્ઞા હોય દાદા માટે બે રોટલા બનાવી પારણા કરાવી દઈએ શ્રીજી મહારાજ પેલો કાગળ લખ્યો તો મગાવ્યો આ કાગળમાં તમે લખ્યું છે તમે લખ્યું છે બધું જે કંઈ છે બધું મહારાજને અર્પણ આમાં લખ્યું છે કે બે રોટલા ખાઈને જશું જો અમને રાખવા હોય તો સૂર્ય ઉગે પેલા નીકળી જાઓ બાકી અમે જતા રહેશું પગરખા પહેરવા નથી દીધા વિચારો તમે ફરમાન કર્યું છે મારા હરિભગત જે ગામમાં હોય એવા કોઈ ગામમાં નહીં જવાનું આવી અગ્નિ પરીક્ષા આપવા છતાં પણ એ દાદા ખાચર જીવબા લાડુબા એનો રંગ ચડતો ને ચડતો એટલા માટે આ સત્સંગમાં દાદો એટલે દાદો શ્રીજી મહારાજની જેમ કોઈ જોડ નથી મુક્તાનંદ સ્વામીની જેમ કોઈ જોડ નથી જીવબાની જેમ કોઈ જોડ નથી એમ દાદા ખાચરની પણ કોઈ જોડ નથી કારણ એટલું જ માઈક ભાવ ટાળી નાખ્યો હતો ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ જેવું સત્સંગીનું શુદ્ધ જીવન એટલે દાદા ખાચર મહારાજની મૂર્તિનું યથાર્થ સુખ લઈ શક્યા આપણે ભગવાનની મૂર્તિનું સુખ નથી લઈ શકતા એનું કારણ એટલું જ છે હજી માઈક ભાવ આપણામાં એટલો બધો પડ્યો છે આજ મહારાજ આપણે રોજ દર્શન કરીએ છીએ તમોગુણમાં માણસ હોય ને દર્શન કરે ને એને કોઈ સુખ ના આવે નિંદ્રા તંદ્રા વર્તતા હોય રજોગુણમાં ગુણમાં હોય દર્શન કરે ને તેને ભગવાનની મૂર્તિનું સુખ ના ભગવાનમાં પણ એને જગત દેખાય ભગવાનના હાર દેખાય ભગવાનના અંગ પ્રત્યંગ દેખાય ભગવાનની મૂર્તિનું જે સુખ છે એ ના આવે અને સત્વગુણ વર્તતો હોય ને ભગવાનના દર્શન કરેને તો ઉત્તમ સુખ આવે પણ ફેર એટલો છે પથારી સારામાં સારી હોય પણ અંદર બે નાના કાંટા હોય તો શું થાય એમ સત્વ ગુણ તો ક્યારેક આવે છે આપણામાં પણ રજો તમોગુણનો કાટો તમો કાંટો હજી નીકળ્યો નથી ને પથારી કેટલી મોટી છે બરાબર કેટલો મોટો બેડ છે છપ્પર પલંગ છે કિંગ સાઈડ નો બ્રેજ અમે એક કહેવાય ને કિંગ સાઈડ નો બેડ હોય હે પણ અંદર બે જ નાના કાંટા હોય તો શું થાય રાત્રે એક જ વાગી જાય ખાલી તો શું થાય આખી રાત ઊંઘવા દે એ મહારાજ સુધી પહોંચવા માટે આપણે આપણા અંતરને ઓળખવું પડશે અંતરને ઓળખ્યા પછી એ અંતરમાં પડેલા દોષ કામ ક્રોધ લોભ ઇત્યાદિકને ઓળખવા પડશે એને ઓળખ્યા પછી ને ટાળવા પડશે એ ટાળ્યા હશે તો જ મહારાજની મૂર્તિનું સુખ આપણે લઈ શકશું આપણે એ નથી કરતા એ જ પ્રોબ્લેમ છે હું મારો ભક્તપણું હરિ એમાં કોઈ પ્રકાર એમાં કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ નો એ આપો ધર્મ કુમાર ગુ છો તમારા ભક્તપણામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે એવી મહારાજ કૃપા કરો ધર્મ કુંવર હરે કૃષ્ણ જે તમે ભક્ત પતે ભગવાન એ વર છો કારણ કે ખામી હોય ગઢપુરમાં વાસુદેવ નારાયણના ઓરડામાં બિરાજમાન હતા અને નાજા જોગ્યા બાજુમાં ઉભા હતા એને કહ્યું કે મુક્તાનંદ સ્વામીને બોલાવીને લાવો એટલે નાજા જોગ્યા ગયા મહારાજ બેઠા છે સામે શાંતાનંદ સ્વામી કરીને સંત એને જોયા બોલાવ્યા મુક્તાનંદ સ્વામીના સેવક હતા શિષ્ય હતા કહ્યું કે ગુરુ મુક્તાનંદ સ્વામી હમણાં અહીં પધારે છે તો તમે એક ધાબળી લઈને આવો અને અહીં પાથરો શાંતાનંદ સ્વામી ગયા સારી ધાબળી લઈને આવ્યા વાસુદેવ નારાયણના ઓરડાની ઉગમણી કોરે ભીત હતી ત્યાં મહારાજ ઓઠીંગણ દઈને બેઠા હતા

આજે તો એવી વાત કરવી હતી એવી વાત કરવી હતી એવી વાત કરવી હતી કે એ પ્રમાણે જો કોઈ કરે ને તો કરોડ જન્મની કસર એક ક્ષણમાં ટળી જાય પણ શું થાય આમ બોલી મહારાજ અટકી ગયા વિવેકી મુક્તાનંદ સ્વામી સમજી ગયા શું સમજી ગયા બોલો તમને પૂછું છું હા તમે ડાયા છો ખરા પેલા બે જણા આવીને ઉભા રહી ગયા એટલે મહારાજ વાત કરી શકતા નથી એટલે આનો અર્થ શું બે જણા વાત કરતા હોય તો વચ્ચે પછી ટપક હવે એ બે ઉભા રહી ગયા મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે આ બે આવ્યા છે ને એટલે મહારાજ ખચકાય છે સ્વામી એ પણ વિવેક થી શાનમાં વાત કરી મહારાજ જેમ શાનમાં વાત કરીને એમ મુક્તાનંદ પણ શાનમાં વાત કરી અરે મહારાજ અમે તો સામાન્ય જીવ છીએ સમર્થ આપ છો અન્યથા બધી રીતે આપ સમર્થ છો હવે તો મહારાજ તમે જો કઈ પરચોક બતાવો તો જ આ બધું સીધું થાય એમ છે મહારાજ મુક્તાનંદ સ્વામીની વાતે સમજી ગયા મહારાજ મહારાજની વાત મુક્તાનંદ સમય સમજી ગયા એમ મુક્તાનંદ ની વાત મહારાજ સમજી ગયા કે હવે મારે જ આ બધું આગુ પાછું કરવું પડશે એટલી વારમાં ઘોડશાળામાં ઘોડો છૂટ્યો અને ધમાલ થઈ ગઈ હણેનાટીસ થવા લાગી મહારાજે નાન ખાચરને કહ્યું જાવ જાવ ઘોડશાળામાં જાવ ઘોડાઓને સંભાળો નાન ખાચરો તો ત્યાંથી ગયા અને આમ મહારાજે નજર કરી કબૂતરો બધા ચણ ચણતા હશે સમાધિ થઈ ગઈ કબૂતરો બધા ઢળી પડ્યા મહારાજે ફરી બૂમ પાડી મહારાજ કે નાજા જોગ્યા જુઓ જુઓ આ કબૂતરો બધા પડી ગયા છે એને સમાધિ થઈ લાગે છે કોઈ બિલાડી આવશે મિનડો આવશે જાઓ ધ્યાન રાખો નાજા જગ્યાને આમ મોકલ્યા નાન ખાચરને આમ મોકલ્યા મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે મેદાન સાફ થઈ ગયું હવે આપને જે વાત કરી હોય તે કરો મહારાજ આપની વાત સાંભળવા માટે તો હવે હું પણ અધીરો થઈ રહ્યો છું ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું સ્વામી આપ તો જાણો છો અમારે કોઈ જીવને સમાધિ કરાવી હોય ચપટીમાં સમાધિ કરાવી દઈએ બદ્રિકાશ્રમ વૈકુંઠ ગોલોક અરે સ્વામી દઈએ સ્વામી એટલું નહીં અમે ધારીએ તો રાધિકાજી લક્ષ્મીજી કે મહાપુરુષ કે વૈરાટ પુરુષ જેવી પદવી એક ક્ષણમાં આપી દઈએ મહારાજના શબ્દો છે સાંભળજો સ્વામી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જેવું ઐશ્વર્ય કોઈને જોતું હોય ને તો એ ઐશ્વર્ય પણ અમે તત્કાળ આપી દઈએ અને સ્વામી કોઈ કહે ચરણારવિંદ આપો તો છાતીમાં અખંડ ચરણારવિંદ મૂકી રાખ્યા અખંડ છાતીમાં ચરણારવિંદ મૂકી રાખીએ આ બધું સ્વામી થઈ શકે એમ છે પણ અમારી મૂર્તિના આકારે વૃત્તિ કરવીને અતિ કઠણ છે અમારા સ્વરૂપમાં જીવને ડૂબાડી દેવો ને એ અતિ કઠણ છે અને અમારી મૂર્તિના આકારે વૃત્તિ થઈ જાય તો કોઈ વાતની કસર ન રહે કરોડ જન્મની કસર તત્કાળ ટળી જાય સ્વામી આ વાત અઘરી છે અને આ વાત કોઈ કરતું નથી એટલા માટે તમને બોલાવા છે બધાને સમાધિમાં રસ છે પદવી મોટી મળે એમાં રસ છે ઐશ્વર્ય જાજુ મળે એમાં રસ છે ને રાજીપો મળે એમાં રસ છે પણ આ બધાનું મૂળ શું છે અમારી મૂર્તિ ધારવી એ એ તો કોઈ કરતું નથી સ્વામી મુક્તાનંદ સ્વામીને મહારાજ આમ વાતો કરતા હતા એ વાત પૂરી થઈ એટલી વારમાં આ બાજુ ઘોડાઓ શાંત થયા આ બાજુ કબૂતરો પણ પાછા જાગી ગયા નાન ખાચર નાજા જાગ્યા પાછા આવી ગયા મહારાજ અટકી ગયા મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ તમારી વાતને હું સમજી ગયો હું ધ્યાન રાખીશ મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં હતા એમને ક્યાં ધ્યાન રાખવાનું હતું પણ મુક્તાનંદ સ્વામીએ આ વાત બરાબર યાદ રાખી મુક્તાનંદ સ્વામી આધારંદ સ્વામીને કરી મુક્તાનંદ સ્વામી ગુણાત્યાનંદ સ્વામીને કરી ગુણાત્યાનંદ સ્વામી આ જ વાત એવીને એવી બાલ મુકુંદ સ્વામીને કરી બાલ મુકુંદ બોલો વાર્તાં સ્વામીએ પણ લખી આ જબ હું કર્મ સો બલી જાત તબ હું હરીમે સુખ રહે હે જેતા કોઈ કે કહે મે આવત તેતા હરી આકાર દ્રષ્ટિ જબ હોવે સો સુખ કુજન તબહી જોવે બ્રહ્માંડ ભરાય એટલા પાપ હોય આખું બ્રહ્માંડ ભરાય એટલા પાપ હોય પણ જીવની વૃત્તિ જો મૂર્તિ આકારે થઈ જાય ને સ્વામિનારાયણ 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 અખંડ ભગવાનની સ્મૃતિ જાગી જાય ને જો માણસને જ્યાં નજર કરે ત્યાં સ્વરૂપાનંદ સ્વામીની જેમ પછી મહારાજ દેખાય ને આવી જો સ્થિતિ થઈ જાય ને આખા બ્રહ્માંડમાં સમય એટલા એના પાપ હોય તો પણ એક ક્ષણમાં બળી જાય છે મહારાજના શબ્દો બોલો શ્રીજી મહારાજે કેવી સરસ વાત કરી સમાધિમાં રસ છે માં રસ છે પદવીમાં રસ છે માં રસ છે પણ આ બધાનું મૂળ તો મૂર્તિ છે એ મૂર્તિ ધારવી એ મૂર્તિને મનમાં ઉતારવી એ મૂર્તિને હૃદયથી સંભાળવી એ મૂર્તિમાં આત્માને જોડવો એ મૂર્તિને ધારવાનો અભ્યાસ કરવો એ મૂર્તિને જીવ પ્રાણી માત્રમાં જોવી સંતો ભક્તોમાં મારા મહારાજ રહ્યા છે સંતો ભક્તોમાં મારી મારા મહારાજ વાતો કરે છે આમ અખંડ અનુભવવું વચનામૃતમાં મહારાજ એમ કહે આ દાદા ખાચરનો દરબારગઢ આ ઓસરી અમને કાંઈ દેખાતું નથી અમે પણ અક્ષરધામમાં બેઠા છીએ અને તમે બધા પણ અક્ષરધામમાં બેઠા છો આ શ્રીજી મહારાજની વાત નથી અક્ષરધામની મુક્તની સ્થિતિને પામેલા હોય એને અખંડ ભગવાનનું દરેક જગ્યાએ કોઈ પણ જીવ પ્રાણી માત્રમાં ગમે ત્યાં નજર નાખે ને એને મહારાજ મહારાજ અને મહારાજ દેખાતા હોય કેવી સરસ મહારાજે વાત કરી બોલો શ્રીજી મહારાજ કહે છે આકાશમાં સૂર્ય ઉગે પૃથ્વીના ખૂણા ખૂણામાં પ્રકાશ પથરાય પણ ઘુવડ છે ને એની આંખમાંથી અંધકાર દૂર નથી થતો એમ ભગવાન પ્રગટ પૃથ્વી ઉપર પધારે અનંત પરચા ઐશ્વર્ય બતાવે છતાં પણ માયિક દ્રષ્ટિવાળા રાવણ કે કંસની પ્રકૃતિ ધરાવનારા એવા જે માણસો છે ને એને ભગવાનનો ઐશ્વર્ય અનુભવમાં આવતું નથી આવી રીતે ખૂબ સરસ વાત કરી શ્રીહરિ લીંબડી ગામમાં પધાર્યા ત્યારની શોભા બનાવી હતી તેની આગળ બ્રહ્માદિક ની પણ કઈ ગણતી થઈ થઈ ન શકે શ્રીહરિ જ્યારે ગામમાં પધાર્યા ત્યારે ગામની શોભા અતિશય વધી ગઈ જેટલી રાજબજારો હતી તેને ચિત્ર વિચિત્ર વસ્તુઓથી સજાવી દીધી મોટા મોટા ધનવાન શેઠિયાઓ હતા તેમણે સુવર્ણ આદિથી પોતાની દુકાનોને શણગારી દીધી દરેક દરવાજે મોતીના તોરણ બંધાવી દીધા હતા બજારને કિનારે કેળના સ્તંભ રોપાવીને ચર્ચ્યા હતા ઝરિયાની ધજાઓ પતાકાઓ બધી જગ્યાએ ખડી કરી દીધી હતી ફૂલના અનંત છોડ લાવીને તેનાથી સજાવટ અતિશય સારી કરી હતી મોટા મોટા બિલોરી ઝાડ દરેક દુકાને પારાવાર લટકાવ્યા હતા ઠેકઠેકાણે હજારો લોકો ઉભા હતા જે નગરની સ્ત્રીઓ હતી તે બધી આખા શહેરની મુખ્ય બજારે ગોખ અટારી છજાઓના ઉપર મોતીના થાળ ભરી ભરીને અનંત અપાર ઊભી હતી અનંત પ્રકારના વાજિંત્ર વાગતા હતા ગંધર્વો ગાન કરતા હતા રાજમાર્ગ ઉપર શ્રીહરી આવતા હતા ત્યારે માનો અનંત સૂર્ય આકાશમાં ઉગ્યા હોય ને આવી અદભુત શોભા બની હતી પ્રગટ પુરુષોત્તમ નારાયણ હોય ત્યારે શું જોવાનું અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા આવતા હોય તો કેવું હોય કે નહીં દ્રશ્ય આ તો પુરુષોત્તમ નારાયણ છે શ્રી અને શોભાના ધામ છે રમા અને લક્ષ્મીના પતિ છે દેવતાઓ વિમાનમાં બેસીને આવ્યા આકાશ ગરજી રહ્યું હતું ફૂલની જડી વરસી રહી હતી ગુલાલની ધૂમ મચી હતી નગરની અપાર સ્ત્રીઓ ટોળા ટોળાના રૂપમાં ભેળી થઈ હતી મોતીના થાળ ભરી ભરીને હતી અદ્ભુત વાતો છે બધી આધારાનંદ સ્વામી આ ગ્રંથ એટલો અદભુત લખ્યો છે ને એટલો અદભુત આ પૃથ્વીની જેમ તમામ સમૃદ્ધિ સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ છે ને ચૌદ રત્ન બધા સમુદ્રમાંથી પ્રગટ થયા અમૃત સમુદ્રમાંથી આવ્યું બરાબર બસ એવી જ રીતે આ સત્સંગમાં પણ જેટલી સારી વાતો છે ને બધી સારી વાતનું મૂળ આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ છે અમૃત નો સાગર છે મહારાજ જે બોલ્યા હતા જેવું બોલ્યા હતા બધું જ લખાઈ ગયું બધું જ નોંધાઈ ગયું શ્રીહરિએ પોતાના અંગ ઉપર વિચિત્ર પ્રકારના વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા વિચિત્ર ભાતની જરિયાની સોહામણી પાઘ મસ્તક ઉપર બાંધી હતી બંને બાજુ બે મોતીના તોરા લટકતા હતા નંગ જડિત શિરપેચ બાંધ્યો હતો તેના ઉપર કલગી શોભતી હતી દેવતાઓ અને મનુષ્યો જે દેખે તેનું મન લલચાતું હતું મોટા મોટા ગજમોતી પાઘની ચારે બાજુ ધર્યા હતા જેમ મોર મુગટ હોય તેમ પાઘમાં રહેલા છોગા ઘણા જ સોહામણા લાગતા હતા પંચરંગી મણી જે છોગામાં હતા તે ઝગમગ જગમગ ચમકતા હતા મોતીની બેવડી શેર બંને ભૃકુટી ઉપર લટકતી હતી મોતી જડીત કુંડળ કાનોમાં પહેર્યા હતા બંને ગાલની પાસે લટકતા હતા ગુલાબના બે ગુચ્છ બંને કાન ઉપર ધર્યા હતા ચંચળ નેત્રોના કટાક્ષથી જોવું તે ઘણું સુંદર દેખાતું હતું લલાટમાં કેસરી તિલક ઘણું ઉદાર ભવ્ય લાગતું હતું વાંકી ભ્રકુટી બધા જ ભયને હરનારી હતી નમણી નાસિકા ઘણી રૂપાળી હતી એક એક મહારાજના અંગ પ્રત્યંગનું વારંવાર વર્ણન એટલા માટે આવે છે આધારાનંદ સ્વામી આ ગ્રંથ લખે છે ને ત્યારે પોતાના નેત્રની આગળ મહારાજની દિવ્ય મૂર્તિના દર્શન કરે છે આ એક એક ચરિત્ર સ્વામી જોતા જાય છે લખતા જાય છે એટલા સ્વામી તન્મય બન્યા છે ગુરુદેવ મુક્તાનંદ સ્વામીની કૃપાથી જાણે કે ભૂતકાળમાં જતા રહ્યા છે મહારાજ જે જે ગામમાં જે જે ચરિત્રો કરતા હતા બોલતા હતા બેસતા હતા જમતા હતા કહેતા હતા વાતો કરતા હતા એ બધું સ્વામી સાંભળે છે જુએ છે અને લખે છે તમે અત્યારે મંદિરમાં બેઠા છો તમારા લગ્ન વીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા થયા હોય અને કેસેટ તમે જુઓ તો ભલે તમે અત્યારે પચાસ પંચાવન ના છો પણ કેસેટ શરૂ થતાની સાથે તમે ક્યાં જતા રહો જતા રહો કે ના જતા રહો ભૂતકાળમાં તમને થોડી વાર તો એમ જ થઈ જાય કે હું થઈ જાય કે ના થઈ જાય બસ એવી જ રીતે આ ભૌતિક દ્રષ્ટાંતો આપણને કેટલી દિવ્ય વસ્તુ સમજાવી શકે છે એવી જ રીતે આધારानंद સ્વામીને મહારાજની મૂર્તિ ખડી દેખાઈ છે એટલે વારંવાર સાગરમાં વારંવાર એકવાર નહીં બે વાર નહીં હજારો હજારો વખત મૂર્તિનું વર્ણન આવે છે મહારાજ કેવા લાગતા હતા કેવા શોભતા હતા અંગ પ્રત્યંગ કેવા હતા વસ્ત્ર અલંકાર કેવા હતા એટલે મહારાજની એક એક નમણી નાસિકા ઘણી રૂપાળી હતી પાક્કા ઘીલોડા જેવા ઓઠ સુહામણા હતા દાંતોની પંક્તિ ઝગમગી રહી હતી મુખ પૂર્ણચંદ્રના જેવું રમ્ય હતું રેશમી રૂમાલ મુખ આગળ રાખ્યો હતો ચીબુક અતિશય રમણીય હતી ડાબા કાનમાં વચ્ચે શ્યામ બિંદુ હતું નાસિકાની પાસે જમણે ગાલે નાનું લાલ બિંદુ ચિત્તને આકર્ષક હતું ગજ મોતીનો અનુપમ હાર છાતી ઉપર શોભતો હતો મણી કંઠમાં બિરાજતો હતો આ રીતે મૂર્તિ દિવ્ય રૂપે અતિ સોહામણી લાગતી હતી શરીર ઉપર વિચિત્ર બુટ્ટાદાર ઝરિયાની જામો પહેર્યો હતો છટાદાર ઝરિયાની રેટો કમર ઉપર બાંધ્યો હતો ચિત્ર વિચિત્ર રંગનો એક અનુપમ મહાન રેટો ખંભા ઉપર ધાર્યો હતો તે પ્રમાણે સુંદર સુરવાળ પહેર્યો હતો ભગવાનની મૂર્તિ અદભુત છે આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હું ઈન્ડિયા હતો મેં ત્યાંથી દર્શન કર્યા હતા તમે બધા જાણો છો પૂજ્યપાદ ગુરુજી પણ અમેરિકા હતા ત્યારે ત્યારે આપણા કેન્યા આફ્રિકાવાળા મેકનના હિરેન ભગત એ મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આવેલા મહારાજને એને દર્શન કર્યા બીજે દિવસે મારે ફોનમાં વાત થઈ એમને ઉત્સવનો છેલ્લો દિવસ હતો મને કહેતા હતા સ્વામી હું એટલું રડ્યો એટલું રડ્યો આ મહારાજની મૂર્તિના દર્શન કરી મારી આંખોના આંસુ બંધ જ નતા થતા એવો અખંડ ભાવ ટકી જાય ને પૂરું થઈ ગયું મેં કહ્યું ને આપણને સત્વગુણ તો આવે છે કોઈને એક ટકા એક માંથી દસ ટકા દસ ટકા માંથી વીસ ટકા એમ કરતા કરતા સત્વગુણનો ટાઈમ વધારતા જઈએ રજો ગુણ બરાબર સોનું તો છે જ પણ એમાં જાજુ બીજું ભળી ગયું છે કાઢવાનું છે સમજો છો ને તો આ મૂર્તિનું સુખ એવું આવશે એ જગતની બીજી વિદ્યાઓથી કળાઓથી બુદ્ધિથી નથી થવાનું એના માટે આ કથા વાર્તા એના માટે મૂર્તિનું ધ્યાન એના માટે શાસ્ત્રનો અભ્યાસ એના માટે ધર્મ નિયમ ખબરદાર થઈને પાળીએ આ બધા સાધન કરીએ તો અંતર ચોખ્ખું થાય કાલે વાત સાંભળી હતી ને મન શુદ્ધ થાય અને મન શાંત થાય તો જ પરમાત્માનું પ્રતિબિંબ ઝીલી શકાય હમણાં વાત સાંભળીને આખા બ્રહ્માંડમાં સમય એટલા પાપો હોય પણ વૃત્તિ જો મૂર્તિ આકારે થઈ જાય તો તત્કાળ એના પાપ માત્ર બળી જાય છે માટે બસ આપણે પણ થોડો અભ્યાસ કરીએ માનસી પૂજા કરવાનો ભગવાનની મૂર્તિને સંભાળવાનો આપણને આ પિયુડા ઘનશ્યામ મહારાજ કેટલા દિવ્ય મહારાજ મળ્યા છે કેટલા બધા લોકો આ મહારાજના દર્શન કરે છે કેટલા બધા લોકો ક્યાંથી ક્યાંથી મેં કહ્યું હતું ને બસ તો આપણને મહારાજ સહજ મળ્યા છે પૂજ્યપાદ ગુરુદેવે કૃપા કરીને આપણને આપ્યા છે પૂજ્ય ગુરુજી આ ઠાકોરજી જયારે બનતા હતા ત્યારે એમણે પોતાનું હૃદય રેડ્યું છે એક મહિના સુધી આ મહારાજની મૂર્તિ ઉપર સતત એમણે ધ્યાન ધર્યું છે મારા હૃદયમાં જેવી મૂર્તિ છે એવી મૂર્તિ પ્રગટ ન થાય ને ત્યાં સુધી કામ ચાલુ રાખો ત્યાં સુધી કામ ચાલુ રાખો એક મહિના સુધી તો સતત ખડે પગે મૂર્તિ ઉપર બેઠા બસ આવી મૂર્તિ આપણને મોટા પુરુષે કૃપા કરીને આપી છે આ મૂર્તિમાં હેત કરીએ આ મૂર્તિ હૃદયમાં ધારીએ સવાર બપોર સાંજ ઘરમાં અંદર ઘરની બહાર જોબ ઉપર બિઝનેસ ઉપર બધી જગ્યાએ મહારાજ મહારાજને મહારાજ જ રાખીએ હમણાં કંટકીમાં હિતેશ ભગતના ઘરે પધરામણીએ ગયા નીલકંઠ સ્વામી બોલ્યા હિતેશ એક ખૂણો બાકી નથી રાખ્યો એટલી બધી મૂર્તિઓ ઘરમાં મૂકી છે હિતેશ ભગત બીજું કરવાનું શું સ્વામી આપણે મહારાજ જ રાખવાના કરવાનું ઘરની ઘરની અંદર 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 બહાર રસોડાની બધી જગ્યાએ મહારાજ મહારાજને મહારાજ આવી રીતે મૂર્તિને ધારે તો આ મૂર્તિનું સુખ અનુભવમાં આવે શ્રીહરિએ મોતીની છડી હાથમાં રાખી હતી મોતીના બાજુબંધ બાંધ્યા હતા સોનાના સુંદર કડા કાંડામાં પહેર્યા હતા નંગ જડિત પહોંચી વેઢ આંગળીઓમાં પહેરી હતી ઝાંજર ઘૂંઘરું જૂત શોભિત એ એસે ધર્મ કુમાર સિદ્ધાનંદ ઉર અખંડ રહેવું સિદ્ધાનંદ ઉર અખંડ રહેવું ચરણે ધાર જૂત જૂત થી શોભતા ઝાંઝર ચરણોમાં ધર્યા હતા આવા ધર્મનંદન ધર્મપુત્ર ધર્મકુમાર શ્રીહરી ગ્રંથના લેખક સિદ્ધાનંદ મુનિના હૃદયમાં અખંડ બિરાજમાન રહ્યા છે આ ધારંદ સ્વામી લખી નાખ્યું પોતાનો અનુભવ કે આવી મૂર્તિ આ ગ્રંથના લેખક સિદ્ધાનંદના હૃદયમાં અખંડ છે બોલો ગ્રંથ લખતા લખતા સ્વામી આવો ઉલ્લેખ ક્યારે કર્યો હશે અનુભવ હશે ત્યારે ને ત્યારે આટલું બધું વર્ણન છે ને જુઓ એટલા માટે બસ આપણે પણ થોડો અભ્યાસ કરીએ ને તો આ અઘરી વાત નથી અભ્યાસ નથી કર્યો એટલે અઘરું લાગે છે થોડો અભ્યાસ જો કરીએ ને તો અઘરું નથી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં વિશિષ્ટ શોભાથી યુક્ત શ્રીહરિ લીંબડીમાં પધાર્યા એ નામે એક્યાસીમો તરંગ સમાપ્ત થયો ઘનશ્યામ મહારાજની